રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જાય છે ત્યારે અમદાવાદમાં ફરી એક વખત આજે રાત્રે 9 વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉન એટલે કે કર્ફ્યુ કરવા માટેનું અમલીકરણનો એક આદેશ કરાયો છે. ત્યારે પંચમહાલ જિલ્લાની શું સ્થિતિ છે તે જાણવા માટે આપણે ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવ્યા છીએ અને ગોધરા સિવિલ હોસ્પિટલના વડા ડૉક્ટર મહેશ પી સાગર સાહેબ સાથે આપણે વાત કરીશું કે પંચમહાલની ખરેખર શું સ્થિતિ છે, હાલ શું છે. ડૉક્ટર સાગર સાહેબ, પંચમહાલમાં કયા પ્રમાણે હાલ કોરોના વકર્યો છે અને કોરોનાની શું સ્થિતિ છે ખરા અર્થમાં? હવે શરૂઆતનો ગત મહિનો સારો રહ્યો, પેશન્ટોનો ધસારો ઓછો હતો, પરંતુ આ દિવાળી બાદ થોડા પેશન્ટો વધ્યા હોય એવું લાગે છે. હાલ અત્યારે મારે વોર્ડની અંદર 24 પેશન્ટો છે, તે પૈકી બધાના લક્ષણો તો સામાન્ય છે પણ 2 પેશન્ટ્સ સિરિયસ છે જેને અમે ઓક્સિજન પર રાખ્યા છે, એ બાયપેપ પર નથી. એવું લાગે છે કે પેશન્ટ છેલ્લા 5 દિવસના અનુભવથી હું કહું કે દર્દીઓની સંખ્યામાં ક્રમશઃ થોડો થોડો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2-3 દિવસમાં મૃત્યુનું આંક કયા પ્રમાણે છે? ના ના, મૃત્યુ થયા નથી, ખૂબ જ માઇલ્ડ કેસ હાલ તો આવી રહ્યા છે. ઓક્સિજન ઉપર કેટલા પેશન્ટ છે અત્યારે? હાલ ઓક્સિજન પર માત્ર 2 પેશન્ટ છે, એ બે નાઝલ પર છે, બાયપેપ પર નથી. ગોધરા સિવિલ હોસ્પિટલમાં હાલ કુલ કેટલા પેશન્ટ દાખલ છે? ના, મેં કહ્યું ને 23 પેશન્ટ ટોટલ છે, એ પૈકી 2 જ પેશન્ટ આઈસીયુ ની અંદર છે. એમાં બીજું એક સેન્ટર સબ સેન્ટર અલ હયાત છે, બરાબર છે. શું સ્થિતિ એ હાલ હયાતની? મને અત્યારે હાલ પરિસ્થિતિ ખબર નથી, પણ કાલની પરિસ્થિતિમાં 12 પેશન્ટ હતા. પેશન્ટો વધે તો ગોધરા સિવિલ હોસ્પિટલની શું તૈયારીઓ હશે અને કયા પ્રમાણેની સજાગતા હશે? અમારી પાસે તો ફૂલ તૈયારી છે, 23 વેન્ટિલેટરો છે, અમારી પાસે 16 મલ્ટીપારા છે, પૂરતો સ્ટાફ છે, 4 તો ફિઝિશિયન છે અમારી પાસે, હું સર્જન તરીકે પણ એની અંદર કામ કરી રહ્યો છું, અને અમારી પાસે 19 મેડિકલ ઓફિસર છે અને 70થી ઉપર નર્સોનો સ્ટાફ અમે કોવિડ ખાતે રોક્યો છે. લોકો માટે શું સંદેશ છે તમારો, કયા પ્રકારે અને કયા પ્રમાણે કોરોનાથી બચવું જોઈએ અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા કયા પ્રકારની સજાગતા રાખવી જોઈએ, કયા પ્રકારનું અવેરનેસ હોવું જોઈએ, શું કહેશો એના વિશે? કોરોના માટે તો મોટા ભાગે આજે 9-1 મહિનાથી પ્રચલિત છે અને પ્રજા સારી રીતે સજાગ પણ છે, તેમ છતાં પણ હું વધારે બુસ્ટિંગમાં કહું તો આટલું તો અવશ્ય કરવું જોઈએ કે વ્યક્તિગત સ્વચ્છતા એક તો જાળવવી જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ અને માસ્ક સદંતર પહેલે રાખવું જોઈએ. 2 થી લગભગ 1 મીટર જેટલું અંતર તો 2 વચ્ચે હોવું જ જોઈએ. જો પોતાને ખાંસી આવે તો એણે અન્યથી દૂર રહેવું જોઈએ અને જેને ખાંસી આવે એનાથી પણ પોતે દૂર રહેવું જોઈએ. બીજી વાત કે વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ. જો નરી આંખે તમને ગંદા ના લાગે તેમ છતાં પણ હાથને તમારે વારંવાર સાબુથી ધોવા જોઈએ. કોઈ પણ ટિશ્યુ પેપર વાપર્યું હોય તો પછી એને અન્યત્ર ના મૂકતા એને ડસ્ટબિનની અંદર મૂકવું જોઈએ. અને જો તમને ખરાબ લાગે તબિયત તો તરત જ ડાક્ટરને બતાવવું જોઈએ. અને તમને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડે તો તુરંત જ ડૉક્ટરનો કોવિડ સેન્ટરનો સંપર્ક કરી અને એને બતાવી દેવું જોઈએ. તમારે આટલું તો અવશ્ય કરવું અને આટલું તમારે કરવું જ ના જોઈએ કે જાહેરમાં કદાપી થૂકવું ના જોઈએ, બરાબર. અને પછી માસ્ક પહેર્યા વગર તમારે ફરવું જ ના જોઈએ. તમારે કંઈ ઉધરસ કે તમારે એ કંઈ આવે તો તમારે દૂર રહેવું જોઈએ. અને ધારો કે કદાચને ઘરે માસ્ક ના પણ પહેરાવ્યું હોય, માસ્ક તો પહેરવાનું જ છે, તો ખાંસી આવે તો તરત જ તમારે આ રીતે કરી અને એને કરવું જોઈએ, મોઢેથી કરવું ના જ જોઈએ અને હંમેશા સોશિયલ ડિસ્ટન્સ રાખો. ત્યારબાદ જીવંત પશુના સંપર્કમાં આવો નહીં, કતલખાનામાં જાઓ નહીં, માંસ કાચું માંસ કે રાંધેલા માંસનો પણ તમે ઉપયોગ ના કરો, બરાબર. અત્યારે તમારે આ હતા ગોધરા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર મહેશ પી સાગર. તેમના કહ્યા મુજબ ગોધરામાં હાલ દર્દીઓ કોરોના દર્દીઓનો થોડો ફ્લો વધ્યો છે, પરંતુ કંટ્રોલ કહી શકાય તેવી સ્થિતિ છે. ગોધરા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજાગ છે, તૈયાર છે અને સટીક છે. કેમેરામેન સુફિયાન સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ ન્યૂઝ, ગોધરા.